मित्रों जय श्री कृष्ण, केम छो? मजा ने? सौ प्रथम नील माधव शाला में आपनु हार्दिक स्वागत छे। सौ प्रथम आपणे धोरण एक में विषय गणित गम्मत भणीशुं, तेमा छे पाठ्य पुस्तक। अगाउना वीडियो में आपणे पाठ्य पुस्तक में पाना नंबर 4 सुधी सीखी गया छे। तो चलो बाळो मित्रों, मारी साथे पाना नंबर 5 काढ़ो जोईए। पाठ्य पुस्तक पाना नंबर 5, दरेक बाळ मित्र पाठ्य पुस्तक में पाना नंबर 5 काढशे। काढ्यो बाळ मित्रो? चलो आमा आपने एक चित्र आपेलू छे बाळ मित्रो, चित्र बताई छे तमने। वृक्ष दोरेलू, लसरपट्टी दोरेली छे, लपसणी में लपसवू कोने ना गमे? बधाने गमे ने? चलो ऊपर लिख्यू छे ऊपर नीचे। चलो लपसणी ऊपर बैठेलो बाळक छे एनी ऊपर एम लिख्यू छे ऊपर। तो एक बाळक छे ई लपसणीनी ऊपर छे, बीजो बाळक क्यां छे? जो पाछळ पकड़ीने ऊभो छे, सीढ़ी पकड़ीने ऊभो छे। तो के नीचे, ऊपर नीचे। एक बाळक ऊपर बैठो छे एटले आपणे एने ऊपर कहीशुं, જ્યારે બીજો સીડી પકડીને ઊભો છે એટલે એ નીચે છે, એટલા માટે એને નીચે કહીશું। પછી વૃક્ષ આપેલું છે, બરોબર બાળમિત્રો? તો વૃક્ષ ઉપર પક્ષી છે, તો પક્ષી ક્યાં છે બાળમિત્રો? વૃક્ષની ઉપર। એક પક્ષી છે એ વૃક્ષની ઉપર છે, જુઓ બાળમિત્રો, છે ને વૃક્ષની ઉપર। જ્યારે બિલાડી છે એ વૃક્ષની નીચે બેઠી છે, ક્યાં બેઠી છે? વૃક્ષની નીચે, બતાવી છે ને ચિત્રમાં બાળમિત્રો, બરોબર? પછી અહીંયા એમ લખ્યું સૌથી ઉપરના ઘડા પર સાચાની નિશાની કરો। સૌથી ઉપર જે ઘડો આપ્યો છે બાળમિત્રો, સૌથી ઉપર ઘડો, એમાં તમારે સાચાની નિશાની કરવાની છે। તે ઉપરનો ઘડો આવ્યો, અહીં આપણે સાચાની નિશાની કરીશું બાળમિત્રો, બરોબર ને? હવે સૌથી નીચેના પગથિયા નજીકના પ્રાણી પાસે સાચાની નિશાની કરો। જો સૌથી નીચેના પગથિયા નજીકના પ્રાણી પાસે સાચાની નિશાની કરો। હવે પગથિયા દોરેલા છે, એક પ્રાણી ઉપર આપ્યું છે, એક પ્રાણી નીચે આપ્યું છે ને નીચે, તો નીચે આપ્યું છે એની ઉપર નજીકના પગથિયાની નજીક આપ્યું છે, એમાં આપણે સાચાની નિશાની કરીશું બાળમિત્રો, બરોબર? હવે આગળ પેજ નંબર ફેરવો બાળમિત્રો, આમાં તો બધાને ખૂબ મજા આવે। ઘરની નજીકના પક્ષી પાસે સાચાની નિશાની કરો। ઘર હોય એનાથી જે નજીક પક્ષી છે એની પાસે તમારે સાચાની નિશાની કરવાની છે, બરોબર? ઘરની, જુઓ બાળમિત્રો, વૃક્ષ આપ્યું, ઘર આપેલું છે, બે પક્ષી ઉડી રહ્યા છે, આપણને શું કીધું? ઘરની નજીકના પક્ષી પાસે, કોની પાસે? ઘરની નજીક જે પક્ષી હોય એની પાસે આપણને સાચાની નિશાની કરવાની કીધી। તો આ પક્ષી છે એ ઘરની નજીક છે, એટલા માટે આપણે સાચાની નિશાની કરીશું। ઝાડથી દૂર બિલાડી પાસે સાચાની નિશાની કરો। ઝાડથી દૂર, તો આ બિલાડી છે એ ઝાડથી દૂર છે દોડતી, એટલે આપણે અહીંયા સાચાની નિશાની કરીશું બાળમિત્રો। હવે પાના નંબર આગળ ફેરવો, જોવો જોઈએ બાળમિત્રો, પેજ નંબર 7। સૌથી નજીકના, સૌથી દૂર, સૌથી નજીક, જે આપણી પાસે બેઠું હોય એને નજીક કહેવાય, આપણાથી થોડુંક દૂર બેઠું હોય એને દૂર કહેવાય। અહીંયા એમ લખ્યું ઝૂલાથી સૌથી દૂર છે અને ઝૂલાથી સૌથી નજીક છે। ઝૂલો આપેલો છે બાળમિત્રો, ચિત્ર જુઓ, એક બાળક છે, છોકરો, એ ઝૂલાથી સૌથી નજીક છે અને છોકરી આપેલી છે એ ઝૂલાથી સૌથી દૂર છે, બરોબર ને?
તો આવી રીતે એક બાળક છે એ ઝૂલાની નજીક છે એટલે એને નજીક કહીશું, અને દૂર હોય એટલે એને દૂર કહીશું. બરાબર ને બાળમિત્રો? તો આ ચિત્રમાં તમને નજીક અને દૂરનો ખ્યાલ આવે એ માટેની સમજ આપી હતી. હવે નીચેનું ચિત્ર જોવો બાળમિત્રો. ઝાડથી સૌથી દૂરના ગલુડિયા પર સાચાની નિશાની કરો. ઝાડ આપેલું છે એમાં સૌથી દૂર ગલુડિયું હોય એની ઉપર સાચાની નિશાની આપણે કરવાની છે બાળમિત્રો. તો તમે જુઓ સૌથી દૂર ક્યું ગલુડિયું છે એમાં આપણે સાચાની નિશાની કરશું. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, એટલે આપણે ત્યાં સાચાની નિશાની કરશું. પક્ષીથી સૌથી નજીકના ઝાડ પર સાચાની નિશાની કરો. પક્ષીથી જો બાળમિત્રો ચિત્રમાં પહેલું ઝાડ, બીજું ઝાડ અને ત્રીજું ઝાડ, તો પક્ષીથી સૌથી નજીકના ઝાડ પર, પક્ષીથી સૌથી નજીકનું ઝાડ ક્યું છે? ત્રણ નંબરનું, એટલે આપણે ત્યાં સાચાની નિશાની કરીશું બાળમિત્રો. પેજ નંબર 8 ખોલો જોઈએ મારી સાથે બાળમિત્રો. પેજ નંબર આઠ જોવાનું છે બાળમિત્રો. તો આપણે પેજ નંબર 8 પર જોઈશું. અહીં આપણને ઉપર નીચેની સમજ આપી છે. બરાબર ને? જો પંખો ટેબલથી ઉપર છે, એક બાળક છે, વચ્ચેના ચિત્ર જોવો બરાબર, બે હાથ ગોઠણ પર રાખીને બેઠો છે, તો પંખો, બાળક ટેબલ ઉપર છે, પંખો છે એ ટેબલની ઉપર છે ને બાળમિત્રો? બતાવી છે ને તમને વચ્ચેનું ચિત્ર. બરાબર? પછી આ સાઈડ દરવાજો આપેલો છે, ત્યાં બિલાડી સૂતી છે ટેબલની ઉપર. બિલાડી છે એ ટેબલની ઉપર છે, જ્યારે ઉંદરો છે એ ટેબલની નીચે છે. બિલાડી શેની ઉપર છે? ટેબલ ઉપર. ઉંદરો શેની નીચે છે? ટેબલની નીચે. પછી બે બાળક આપ્યા છે બિલાડીની પાસે. જો છોકરી છે એ ઓલા બાળકની પાછળ સંતાયેલી છે ને? પછી એક બાળક છે બે હાથ રાખીને બેઠો, મેં તમને પહેલાં કીધું એ ટેબલની ઉપર છે, જ્યારે બીજો બાળક છે એ ટેબલની નીચે છે, એની નીચે બતાવ્યો ને. બરાબર? પછી બીજો બાળક આ સાઈડ લાંબો હાથ કરીને બેઠો છે, તો એ બાળક ક્યાં છે? ટેબલની ઉપર. જ્યારે દફતર, વોટર બેગ એ બધું ક્યાં છે? ટેબલની નીચે. બરાબર ને? તો આ હતી ઉપર નીચેની સમજ. આગળ જોવો બાળમિત્રો પાના નંબર 9. પેજ નંબર 9 ઉપર આપણે કેટલું સુંદર અને સરસ મજાનું ચિત્ર આપેલું છે બાળમિત્રો. છે ને સરસ મજાનું ચિત્ર, સુંદર. આમાં પણ આપણે નજીક, દૂર, ઉપર, નીચેની ચર્ચા કરવાની છે. ખાલી તમે જુઓ બાળમિત્રો, દરેકનું ધ્યાન આ ચિત્રમાં હોવું જોઈએ. સૌ પ્રથમ એક વૃક્ષ દોરેલું છે, સરસ મજાનો કૂવો દોરેલો, ગામડાનું ચિત્ર આપણને આપેલું છે ગામડાનું. બરાબર? પછી એક ભાઈ બળદગાડું લઈને જઈ રહ્યા છે, ઘણી સ્ત્રીઓ કૂવા પર પાણી ભરી રહી છે, પાણી ભરીને જાય છે, બાળકો રમી રહ્યા છે કૂવા પાસે. ચલો હવે આપણે જોઈશું પક્ષી ક્યાં છે બાળમિત્રો. સૌથી પહેલાં જોવો જોઈએ પક્ષી ક્યાં છે, તો કે વૃક્ષની ઉપર છે ને, વૃક્ષની ઉપર બેઠું છે. બરાબર? પછી વૃક્ષની નીચે કોણ છે, તો કે સ્ત્રીઓ છે. બરાબર? પછી પનિહારીઓ છે એમ પણ આપણે કહીશું. બરાબર? હવે આ ઉપર નીચે. પછી બળદગાડું આપ્યું છે, બાળક છે એ ક્યાં છે? જો બળદગાડામાં ઉપર સૂતો છે ઘાસ ઉપર, તો કે બાળક ઉપર સૂતો છે. ભાઈ ક્યાં છે ગાડું ચલાવનાર, તો કે નીચે છે. બરાબર ને? પછી પનિહારીના હાથમાં બે ઘડા છે, જુઓ ગુલાબી ઓઢણી ઓઢી છે પનિહારી, એક ઘડો ઉપર છે, તો કે આપણે એને ઉપર કહીશું. બીજો ઘડો ક્યાં છે, તો એને બીજો નીચે છે બાળમિત્રો.
હવે ઉપર નજીક અને દૂર, એક મનહારી ક્યાં જાય છે? જો આગળ ચાલી જાય તો એ કેવી છે? દૂર છે. અને બીજી બે પનિયારો બાજુ બાજુમાં ઊભી છે, તો એક પનિયારી કેવી છે? બાજુમાં ઊભી, એ નજીક છે. અને પેલી બેન ચાલી જાય છે, એ દૂર છે. પછી બાળક છે, એ પનિહારીઓથી દૂર છે, દૂર છે ને બાળકો, બરાબર. અને ઘડા છે પાણી ભરવાના, એ પનિહારીની નજીક છે, બરાબર. આ આ રીતે તમારે ઉપર નીચે, બરાબર, નજીક દૂર, આ રીતે આપણે ચર્ચા કરવાની છે બાળમિત્રો. તો તમને ખબર પડી હશે ને, બરાબર. હે, પછી ચિત્રમાં જુઓ, બે બે બાળકો બાજુ બાજુમાં બેઠેલા છે, તો એક બાળક છે એની બાજુમાં બીજું બાળક છે એટલે નજીક છે. જ્યારે બીજી બાળકી છે એનાથી દૂર છે, તો એને આપણે શું કહીશું? દૂર. અને બીજું બાળક નજીક છે એટલે આપણે એને નજીક કહીશું બાળમિત્રો. હવે પાના નંબર આગળ જોવો જોઈએ બાળમિત્રો, શું આપ્યું છે આપણને આમાં, આ ચિત્રમાં આપણે શું કરવાનું છે બાળમિત્રો? આકારોને ગુલાબી અને પીળા બોક્સમાં લીટી દોરીને મૂકો. આ બાળમિત્રો આપણને આકારો આપ્યા છે, આમાં આપણે લીટી દોરી, અને હું તમને એક બે બતાવી દઉં, પછી તમારે એ આ રીતે લીટી દોરી અને તમારે બોક્સમાં મૂકવાના છે. ચોરસ હોય એને ગુલાબી બોક્સમાં, અને પીળા હોય એને પીળા બોક્સમાં. ફુગ્ગો પીળો છે, બરાબર, તો આપણે એને આ બોક્સમાં મૂકીશું, બરાબર. આને ચોરસ બોક્સમાં, ચોક ચોરસ બોક્સમાં, ત્યાં ચોરસ બોક્સમાં ગોળ, જેટલી ગોળ વસ્તુ આવે એને આપણે પીળા બોક્સમાં મૂકવાની છે બાળમિત્રો, બરાબર. લીટી દોરીને આપણે એને મૂકી છે. એક સરખા આકારને લીટી દોરીને જોડો. હવે આપણે આને લીટી દોરીને સરખો આકાર હોય એને આપણે જોડવાનું છે. ચોરસને ચોરસ સાથે અને ગોળને ગોળની સાથે, બરાબર ને બાળમિત્રો. તો આ રીતે આપણે જોડવાનું છે. આ ગોળ આપ્યું તો ગોળને ગોળની સાથે, ચોરસ હોય એને ચોરસ સાથે, બરાબર બાળમિત્રો. ગોળ હોય એને ગોળની સાથે આપણે જોડીશું, ચોરસ હોય એને બાળમિત્રો આપણે ચોરસની સાથે જોડીશું. આ રીતે આપણે જોડવાનું છે બાળમિત્રો. સરખા આકારો જોડી તેને જુદા પાડો. બાળમિત્રો, સરખા આકારો પહેલાં તમારે જોડવાના છે અને પછી તમારે એને જુદા પાડવાના છે બાળમિત્રો. સરખા આકારો હોય એ પહેલાં જોડવાના અને પછી આપણે એને જુદા પાડવાના છે. તો હું તમને બે ત્રણ આકારો જોડાવું છું, પછી તમારી જાતે જોડવાનું છે. જોડતા તો આવડે ને બાળમિત્રો આપણને, બરાબર ને? તો આપણે જાતે જોડીશું. ચલો હું એક એક જોડી આપું છું. ચોરસ આપ્યું છે, બરાબર બાળમિત્રો, તો ચોરસને આપણે શેની સાથે જોડીશું બાળમિત્રો? ચોરસ બોક્સ સાથે. જે ચોરસ આપ્યું છે એને આપણે ચોરસ બોક્સ સાથે જોડીશું. ત્રિકોણ આપ્યું છે એને આપણે, ત્રિકોણ આપ્યું હોય એને આપણે ત્રિકોણ સાથે જોડીશું, બરાબર ને બાળમિત્રો? ગોળ આપ્યું હોય તો એને આપણે ગોળ સાથે જોડીશું. આ રીતે તમારે આકારોને જોડવાના છે. ચલો જોડો જોઈએ. મેં તમને જોડીને બતાવ્યા છીએ, ગોળને ગોળની સાથે, ચોરસને ચોરસની સાથે, ત્રિકોણને ત્રિકોણની સાથે, પછી મીણબત્તી, રોલ, આ અમુક આકારો છે એ જોડાશે નહીં. કેમ કે ચોરસમાં આ બાળક ચોરસ લઈને ઊભો છે, આકારનું ચિત્ર એ એમાં આપેલું, બોર્ડમાં આપેલું નથી, એટલા માટે આપણે એની સાથે જોડીશું નહીં. ગોળને ગોળમાં,
चौरस ने चौरस में पछी आपणे आकारों जुदा पाड़वाना। कई रीते जुदा पाड़वाना? तो के गोल ने गोल में, चौरस ने चौरस में। आ रीते समझ माटे हता। सरखा आकारोनी जोड़ी बनावो, जे सरखा आकार छे एनी बाळ मित्रों आपणे शुं बनावानुं छे? जोड़ीओ। शुं बनावानुं? जोड़ीओ। तो चलो जोई बाळ मित्रों, सरखा आकारनी जोड़ीओ बनावो जोईए। तो आपणे कई रीते बनावशुं बाळ मित्रों? चलो जोईए, वॉटर बेग ने जोड़ीशुं। पहेला वॉटर बेग जोड़ो जोईए बाळ मित्रों। आ चित्र आरे જોડીશું, બરોબર ને? આને આની સાથે ચલો જોડો બાળ મિત્રો, ગોળને ગોળની સાથે, ગોળ હોય એને ગોળને ગોળને ગોળની સાથે, બરોબર બાળ મિત્રો? આ રીતે તમારે આકારો જોડવાના છે, જોડો જોઈએ। તમને જોડતા તો આવડતું હશે, આવડે છે ને બધાને બાળમિત્રોને? હે બાળમિત્રો, તો ચલો જોઈએ બીજા બચેલા આકાર તો કોની સાથે જોડીશું, તો જોડો જોઈએ બાળમિત્રો। આ રીતે તમારે આકારો જોડવાના છે, ગોળને ગોળની સાથે, ચોરસને ચોરસની સાથે, બરોબર બાળમિત્રો? આ રીતે આકારની જો સરખા આકારો હોય એની તમારે જોડીઓ બનાવવાની છે બાળમિત્રો, બનાવવાની જ ને? તો આ રીતે આપણે જોડીઓ બનાવશું, આગળ તમારે તમારી જાતે જોડવાનું છે। તો આ રીતે વર્ગીકરણ હતું, આને શું કહેવાય બાળમિત્રો? વર્ગીકરણ। અલગ અલગ આકારો આપ્યા છે, એને અલગ અલગ ચિત્રો તમને નીચે આપેલા છે, એની સાથે તમારે જોડી અને આનું વર્ગીકરણ કરવાનું હતું કે ત્રિકોણને ત્રિકોણ સાથે, ગોળને ગોળની સાથે। આ જ રીતે આપણે શીખીશું। નમસ્કાર, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ બાળમિત્રો।